નમસ્કાર દોસ્તો વેલકમ ટુ એજ્યુકેશન વિથ સંદીપ યુટ્યુબ ચેનલ આજે તારીખ છે દોસ્તો એક નવેમ્બર જીકે કે એન્ડ કરંટ અફેરની સિરીઝમાં તમારે બધાનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં દોસ્તો કલાક જે કાંઈ કરંટ અફેરના પ્રશ્નો છે તેની ઉપર નજર ફેરવી લઈએ અને ત્યારબાદ આ પ્રશ્નો પૂરા થશે પછી આપણે જીકે પણ આ પોર્શન ઉપર જઈશું તો સૌથી પહેલો પ્રશ્ન મોબાઈલની સ્ક્રીન પર ભારતના રાષ્ટ્રીય એકતા દિવસ તમને ખ્યાલ હશે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ગઈકાલે કરવામાં આવી એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ ઓકે તો આ કોની યાદમાં આ દિવસ છે તે ખાસ કરીને રાષ્ટ્રીય એકતા દિવસ આપણે ઉજવણી કરીએ છીએ તો બધાને ખ્યાલ છે એકત્રીસ જે ડિસેમ્બર છે તે તારીખે સોરી એકત્રીસ ઓક્ટોબર જે તારીખ છે તે સરદાર વલ્લભભાઈ પટેલનો નિર્માણ દિવસ છે એટલા માટે તેમની યાદમાં આપણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરીએ છીએ અને ક્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે આવો પ્રશ્ન કદાચ પૂછાઈ જાય તો યાદ રાખજો બે હજાર ચૌદથી આ દિવસ છે તેની ઉજવણી ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આગળ વધી જઈએ બીજા નંબરનો પ્રશ્ન વર્લ્ડ એનર્જી આઉટલુક બે હજાર બાવીસ રિપોર્ટ અનુસાર કયા વર્ષ સુધીમાં વૈશ્વિક ઉત્સર્જન ટોચ ઉપર રહેશે એટલે કે ભારતની અંદર વાત કરેલી છે અહીંયા વર્લ્ડ એનર્જી આઉટલુક રિપોર્ટની અંદર ભારતનો જે રિપોર્ટ છે તો ભારત છે તેની અંદર વિશ્વ કયા વર્ષ સુધીમાં વૈશ્વિક ઉત્સર્જન ટોચ પર રહેશે તો બે હજાર સુધીમાં વાત કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ વધી જઈએ હોમી જહાંગીર ભાભા આવશે અહીંયા આ બધું આ રીતે આવશે હોમી જહાંગીર અને પછી આવશે ભાભા તો હોમી જહાંગીર બાબાની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તો હાલમાં જ હોમી જહાંગીર બાભા છે તેમ એકસો તેરમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી તેમને ભારતીય પરમાણુ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને વિજ્ઞાન જે પાઠ્યપુસ્તક છે ધોરણ આઠ અથવા તો નવ તેમાં પણ હોમી જહાંગીર ભાભા વિશેનો ઇતિહાસ અને તેમના વિશેની માહિતી આવે છે તો ખાસ આપણે યાદ રાખવા જેવી રહીએ આગળ વધીએ ચાર નંબરનો પ્રશ્ન ટેલ્સા આવશે અહીંયા ટેલસા તો ટેલ્સાના ચીફ એલોન મસ્ક એ કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અત્યારે ખરીદ્યું છે તો બધાને ખ્યાલ હશે આપણે થોડાક દિવસ પહેલાં જ વાત કરી હતી જવાબ આવશે ટ્વિટર આગળ વધીએ ત્યાંથી પાંચ નંબરનો પ્રશ્ન વિશ્વ બચત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે જવાબ આવશે દોસ્તો વિશ્વ બચત દિવસની ઉજવણી એકત્રીસ ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે ત્યારબાદ આગળ વધી જઈએ હાલમાં હૃદય કંપાવી દે એવી ખૂબ જ ભયાનક ઘટના આપણે કહી શકાય કે હાલમાં મોરબીની જે મચ્છુ નદી ઉપર આવેલો ઝૂલતો પુલ ધરાશયી થયો તે કોને બંધાવ્યો હતો કરણનો પ્રશ્ન બને નહીં સરકાર પૂછે પણ નહીં કારણ કે તેનું કામ મોડું દેખાય છે અહીંયા તેમ છતાં આપણને જાણકારી માટે ખ્યાલ હોવો જોઈએ કે આ પુલ જે છે તે વાઘજી ઠાકોરે બંધાવ્યો હતો ક્યારે બંધાવ્યો હતો તો અઢારસો ને સત્યાસીની અંદર આ પુલ છે તે તેમણે બંધાવ્યો હતો પરંતુ આ પુલ રેગ્યુલર બેઝ ઉપર ચાલુ જ હતો પરંતુ જે કેન્દ્ર સરકારની હસ્તક કેન્દ્ર સરકાર છે તે ખાનગી કંપનીને આ કાર્ય સોંપેલું અને ખાનગી કંપનીએ લગભગ છ મહિના જેટલો સમય આ જે પુલ છે તેને રિનોવેશનમાં લગાવેલો અને બેસતા વર્ષના દિવસ એટલે કે નવા દિવસે આ પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું સત્તર રૂપિયા ટિકિટ લેવામાં આવતી હતી એક બાજુથી બીજી બાજુ પહોંચવાની તો આ રે આખી સમગ્ર ઘટના છે એમાં લગભગ એવું કહેવામાં આવે છે બસોથી અઢીસો લોકોની પરમિશન હતી પરંતુ તેમાં વધારે લોકો જતા રહ્યા અને એના લીધે પુલ ધરાશી થયો છે જવાબ યાદ રાખીએ કોને બંધાવ્યો હતો વાઘજી ઠાકોર ઓકે હવે દોસ્તો આપણે જીકીના પોર્શન ઉપર જઈએ જે કેની અંદર આજે વાત કરવી છે આપણે જ્યોતિર્લિંગ વિશેની કે જે ભારતની અંદર શિવજીના જે દોસ્તો બાર જ્યોતિર્લિંગ આવેલા છે તે બારે બાર જ્યોતિર્લિંગ કઈ જગ્યાએ સ્થિત છે અને કઈ નદીને કાંઠે છે એના વિશે માહિતી મેળવી સૌથી પહેલો છે કે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જે મધ્યપ્રદેશ એટલે કે એમપીની અંદર આવેલો છે જિલ્લો પૂછે તો શિવપુરી જિલ્લો આવશે અને નર્મદા નદીના જે માંધાતા પાછે આ પુલ સોરી આ જ્યોતિર્લિંગ છે તે આવેલો છે બીજા નંબરે જોઈએ તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જે આવેલો છે એમપી એટલે કે મધ્યપ્રદેશની અંદર પહેલો પણ ક્યાં હતો તો કે એમપી બીજો પણ ક્યાં છે તો કે એમપી એટલે કે બે જ્યોતિર્લિંગ છે તે મધ્યપ્રદેશની અંદર જે આવેલા છે મધ્યપ્રદેશનું ખાસ કરીને ઉજ્જૈન ત્યારબાદ ત્રીજા નંબરે છે સોમનાથ જ્યોતિર્લિંગ એ તો આપણે ગુજરાતની અંદર બધાને ખ્યાલ હશે ગીર સોમનાથ જિલ્લાની અંદર અને પ્રભાસ પાટણની અંદર આ જે સોમનાથ જ્યોતિર્લિંગ ત્રીજા નંબરનું જ્યોતિલિંગ આવેલો છે ત્યારબાદ મલ્લિકાર્જુન જ્યોતિલિંગ જે છે તે ખાસ કરીને આંધ્રપ્રદેશની અંદર આવેલો છે ચાર નંબરનો અને જે જિલ્લો લાગે છે ત્યાં જિલ્લાનું નામ છે શ્રી સૈલમ જિલ્લો અને કૃષ્ણા નદીના કિનારે આ જ્યોતિર્લિંગ આવેલો છે પાંચમા નંબર છે નાગેશ્વર જ્યોતિર્લિંગ કે જે ગુજરાતની અંદર આવેલો છે જે આ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવશે તો ગુજરાતની અંદર પણ ટોટલ બે જ્યોતિર્લિંગ થઈ ગયા એમપીની અંદર પણ ટોટલ બે જ્યોતિર્લિંગ થઈ ગયા ઓકે ત્યારબાદ આગળ વધી જઈએ ભીમાશંકર જ્યોતિર્લિંગ કે જે મુંબઈ મહારાષ્ટ્રની અંદર આવેલો છે અને પુણે જિલ્લો ત્યાં લાગુ પડે છે અને ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રી છે ત્યાં આ જ્યોતિર્લિંગ આવેલો છે સાત નંબરનો જ્યોતિર્લિંગ તો કે વિશ્વનાથ જ્યોતિર્લિંગ કે જે ઉત્તર પ્રદેશની અંદર આવેલો છે કઈ જગ્યાએ ઉત્તર પ્રદેશની અંદર આપણે સેકન્ડ નંબરમાં કઈ જગ્યાએ જોયું હતું સેકન્ડ નંબરમાં મધ્યપ્રદેશ ઓકે બે મધ્યપ્રદેશ જોઈએ ત્યારબાદ બે ગુજરાત એ અને બે એક મહારાષ્ટ્ર અને એક આંધ્રપ્રદેશ સાતમા નંબરે છે ઉત્તર પ્રદેશ જે વારાણસીની અંદર વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલો છે ત્યારબાદ રામેશ્વર જ્યોતિર્લિંગ ખાસ યાદ રાખવા જેવો રામેશ્વર જ્યોતિર્લિંગ છે તે તમિલનાડુની અંદર આવેલો છે જિલ્લો લાગશે રામનાથપુરમ જિલ્લો અને દક્ષિણ સાબર જે સાગરકાંઠે સેતુબંધ છે તે જગ્યાએ રામેશ્વર જ્યોતિર્લિંગ આવેલ છે ત્યારબાદ નવમાં નંબરનું જ્યોતિર્લિંગ છે વૈજનાથ જ્યોતિર્લિંગ કે જે મહારાષ્ટ્રની અંદર આવેલો છે એટલે મહારાષ્ટ્રની અંદર ટોટલ બે થયા આગળ પણ એક આવશે મહારાષ્ટ્રની અંદર એટલે કે મહારાષ્ટ્રની અંદર ટોટલ ત્રણ જ્યોતિર્લિંગ થશે ચલો તો મહારાષ્ટ્રની અંદર આવેલો છે વૈજનાથ જ્યોતિલિંગ પરલી જિલ્લાની અંદર કે જે ભીરમંડલ પરલી ખાતે આવેલો છે ત્યારબાદ દસમા નંબરનો છે ત્રિમ ત્ર્યબકેશ્વર જ્યોતિર્લિંગ કે જે મહારાષ્ટ્રની અંદર આવેલો છે એટલે કે મહારાષ્ટ્રની અંદર ટોટલ ત્રણ જ્યોતિર્લિંગ જે નાસિક જિલ્લો છે ત્યાં આવશે કેદારનાથ ઉત્તરાખંડમાં જે કેદારનાથ જ્યોતિર્લિંગ છે બધાને ખ્યાલ હશે તો એ રુદ્રપ્રયાગ એટલે કે હિમાલયના ગઢવાલ પ્રદેશ છે ત્યાં કેદારનાથનું જ્યોતિર્લિંગ આવેલો છે ઉત્તર પ્રદેશની સોરી ઉત્તરાખંડની અંદર લાસ્ટની અંદર છે મહારાષ્ટ્ર એટલે કે ચોથો જ્યોતિર્લિંગ તો ધૂમેશ્વર જ્યોતિર્લિંગ મુંબઈની અંદર ટોટલ ચાર સોરી મહારાષ્ટ્રની અંદર ટોટલ ચો ચાર ચાર જ્યોતિર્લિંગ થયા બરાબર તો ખાત ખાતે જે વેલુર ખાતે આ ધૂમેશ્વર જ્યોતિર્લિંગ છે તે આવેલો છે ધુષ્મેશ્વર જ્યોતિર્લિંગ તો ટોટલ આ રીતે બાર જ્યોતિર્લિંગ છે તે તમારે ખાસ યાદ રાખવાના થશે આની માહિતી છે તે હું ટેલિગ્રામ ગ્રુપની અંદર ખાસ કરીને મોકલી દઈશ તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો અને છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલ છે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હેન્દે માતમ ભારતમાં થકી જય